હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને મિત્રો? ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને આ ઋતુ દરમિયાન આપણે લોકોને બજારમાં ખૂબ જ એક સામાન્ય ફળ જોવા મળે છે અને એ છે નાસપતિ. પણ નાસપતિને ઓળખવામાં ઘણીવાર આપણે લોકો ભૂલ કરીએ છીએ, કારણ કે નાસપતિ છે તે કદમાં નાની હોય છે. તેની સાથે સાથે આપણને એક અન્ય ફળ પણ અત્યારે નાસપતિ જેવું જ છે અને બજારમાં જોવા મળે છે. જી હા મિત્રો, હું વાત કરી રહ્યો છું બાબુ પોચાની. અહીં મારા હાથમાં તમે આ ફળ જોઈ શકો છો. આ ફળ છે તે છે બાબુ પોચા, કે જેને ઘણા લોકો ઘણી જગ્યાએ ગુલાબ તરીકે પણ ઓળખે છે. જી હા મિત્રો, આ અત્યારે ચોમાસાની સિઝનમાં, ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન આ ભરપૂર માત્રામાં બજારમાં આવે છે. હવે આને ઓળખવું કઈ રીતે, આને ખાવાથી કેવા ફાયદાઓ થાય છે, તેના વિશેની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોમાં હું કરવાનો છું. મિત્રો, સૌથી પહેલાં તમને જણાવી દઉં તો નાસપતિ છે તે કદમાં આ બાબુ પોચા જે હોય છે તેના કરતાં નાની હોય છે. તેની સાથે સાથે આ બાબુ પોચાને જો કટ કરવામાં આવે, અહીં કાપવામાં આવે, તો આ પ્રમાણમાં એકદમ સોફ્ટ હોય છે અને આ સ્વાદમાં ખૂબ મીઠા હોય છે. જ્યારે નાસપતિનો સ્વાદ આના જેટલો મીઠો નથી હોતો. ઉપરાંત આને કાપવામાં આવે તો અંદરથી તો બંને સફેદ જ નીકળે છે, પણ આની અંદર બી છે તે નથી હોતા. કોઈ જ કાળા રંગના બી નથી હોતા, જ્યારે નાસપતિની અંદર તમને કાળા રંગના બી છે તે જોવા મળે છે. આ છે તે પ્રમાણમાં મુલાયમ એટલે કે સોફ્ટ હોય છે, જ્યારે નાસપતિ છે તે પ્રમાણમાં થોડી કડક હોય છે. આ તો વાત થઈ તેના આકારની, કદની. આ બાબુ પોચા એટલે ગુલાબને ખાવાના કેવા કેવા ફાયદાઓ થાય છે એ આપણે જણાવી દઉં. મિત્રો, સૌથી પહેલાં તો તમને જણાવું તો હૃદયને ખૂબ જ મજબૂત બનાવે છે, સાથે સાથે આપણી ત્વચા અને આંખો માટે આ બાબુ પોચા એટલે કે ગુલાબને સારું માનવામાં આવે છે. ઉપરાંત વાત કરવા જાઉં તો લોહીની ઉણપને પણ કંઈક અંશે તે દૂર કરવાનું કાર્ય કરે છે. કેન્સરથી પણ આપણને ઘણા પ્રકારના એવા કેન્સર છે કે જેનાથી પણ રક્ષણ આપવાનું કાર્ય આ બાબુ પોચા એટલે કે ગુલાબ છે તે સારી રીતે કરે છે. વજન ઘટાડવા માટે તેને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. જી હા મિત્રો, જે લોકો વેઇટ લોસ કરવા માંગે છે તે લોકો આનું સેવન કરી શકે છે. નિયમિત રીતે જો એક ગુલાબ કે બાબુ પોચાનું સેવન તે બજારમાં મળે છે એટલે કે તેની ઋતુ છે, તેનો સમય છે, ત્યાં સુધી ચોક્કસથી કરવું જ જોઈએ. સાથે સાથે આપણી ઇમ્યુનિટીને એટલે કે રોગ પ્રતિકારક શક્તિને પણ જબરજસ્ત રીતે બૂસ્ટ કરે છે, કે જેની ખાસ જરૂરિયાત આપણને આ શ્રાવણ માસ દરમિયાન હોય છે. આગળ વાત કરવા જઈએ તો તેનાથી આપણી સ્કિન છે તે પણ એકદમ મુલાયમ અને ચમકદાર બનાવવાનું કાર્ય આ બાબુ પોચા એટલે કે ગુલાબ ખૂબ જ સારી રીતે કરે છે. લગભગ નાસપતિ અને ગુલાબના ફાયદાઓ સરખા જ છે. તમે બંને ફળોના સેવન કરી શકો છો. આ છે તે પ્રમાણમાં વધારે મીઠું હોય છે. ઘણા લોકો આને નાસપતિ સમજવાની ભૂલ કરે છે, પણ આ નાસપતિ નથી, પણ નાસપતિથી થોડું અલગ પડતું બીજું ફળ કે જેને આપણે બાબુ પોચા અથવા ગુલાબ તરીકે ઓળખીએ છીએ તે છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપનો ખૂબ ખૂબ આભાર.